મારા અને તમારા જેવા બધા લોકોની કદાચ પહેલી પસંદ આ ટીશર્ટ જ હશે. હવે આ ટીશર્ટમાં ટીનો શું મતલબ થાય ને એ હું તમને કહું ને એ પહેલા ટીશર્ટની થોડી હિસ્ટ્રી વિશે કહી દઉં. તો 19મી સદીમાં ટીશર્ટની શરૂઆત અન્ડરગાર્મેન્ટ્સ તરીકે થઈ હતી, પણ 20મી સદીના મધ્યમાં તે કોમન કપડાં તરીકે યુઝ થવા લાગ્યું અને એ વખતે તે ટોલ શર્ટ તરીકે ઓળખાતું હતું, કારણ કે તેની લંબાઈ ની એટલે કે ઘૂંટણ સુધીની હતી. પણ 20મી સદીમાં જ્યારે એને પોપ કલ્ચરમાં એન્ટ્રી મારીને બસ ત્યારથી જ ટી શર્ટ તરીકે ઓળખાવા લાગ્યું. પણ હવે મેઇન સવાલ એ થાય કે ટી શર્ટમાં ટીનો શું મતલબ થતો હશે, તો એના માટે થોડા દસકાઓ પાછળ જવું પડશે. કારણ કે દસકો પહેલા ટી શર્ટ ટોલ શર્ટ કે ટેન્ક ટોપના નામથી ઓળખાતું હતું, એટલા માટે ટી શર્ટમાં ટીનો પહેલો મતલબ ટોલ અને ટેન્ક થાય છે. પણ આ ટી શર્ટને ટી શર્ટ કહેવાનું સૌથી મોટું કારણ એનો ટી શેપ છે. જો તમે ક્યારે નોટિસ કરી હોય તો તમે જોયું હશે કે આ ટી શર્ટનો શેપ આલ્ફાબેટ ટી જેવો હોય છે અને બસ આ જ કારણથી તેને ટી શર્ટ કહેવામાં આવે છે. પણ તેને ટી શર્ટ કહેવાનું આ માત્ર એક જ કારણ નથી. એક રિપોર્ટ મુજબ 20મી સદીની શરૂઆતમાં સ્પેનિશ અમેરિકન વોર દરમિયાન જ્યારે અમેરિકી સૈનિક વોર માટેની ટ્રેનિંગ કરતા હતા, એ વખતે ખૂબ જ હલકા ફૂલકા કપડાં પહેરતા હતા, જે સેમ આજે આપણે ટી શર્ટ પહેરીએ ને એવા જ હતા. ત્યારે એને ટ્રેનિંગ શર્ટ કહેવામાં આવતું અને એ જ ટ્રેનિંગ શર્ટ શોર્ટમાં ટી શર્ટ કહેવા લાગ્યું. પણ આવું હું નહીં, ઇતિહાસકારો કહે છે. અને આ ઇતિહાસકારોના કહેવા મુજબ અંડર શર્ટ પછી ટી શર્ટને યુએસ નેવીના જવાનોનો યુનિફોર્મ બનાવવામાં આવ્યો. અને એક બીજી વાત એ કે આ ટી શર્ટને કોકોકોલા કંપનીએ બ્રાન્ડ પ્રમોશન માટે યુઝ કર્યું હતું અને બસ ત્યારથી જ લોકોએ તેને અંડર શર્ટના બદલે એકલા ટી શર્ટ તરીકે પહેરવાનું શરૂ કરી દીધું. આ સાથે તમને એક બીજી વધારાની વાત કહી દઉં તો 2019માં ઇન્ડેક્સ બોક્સની એક રિસર્ચ થઈ હતી અને આ રિસર્ચ એવું કહે છે કે સૌથી વધારે ટી શર્ટ ચાઇનામાં પહેરવામાં આવે છે, જે બાદ અમેરિકા અને ભારતના લોકો સૌથી વધારે ટી શર્ટને પહેરે છે.